बनासकांठा जिल्लाना मुख्य डेम दांतीवाड़ामांथी बनास नदीना पट में 600 क्यूसेक पाणी छोड़वामां आव्युं। वरसाद पहेला दांतीवाड़ा डेमना मुख्य गेट रिपेरिंग करवाना होवाथी डेमनुं पाणी खाली करवामां आव्युं हतुं, जे अंतर्गत बनास नदीना पटमां डेमना पाणी छोड़ाता खेडूतोमां आनंदनी लागणी छવાઈ હતી। बनासकांठा जिल्लानो मुख्य डेम दांतीवाड़ा छे। दांतीवाड़ा डेम में पाणीनी सपाटी 540 पर हती। ચોમાસાને હજુ 2 માસનો સમય બાકી છે। આ પહેલા દાંતીવાડા ડેમના ગેટ રિપેર કરવાના હોય તેમ ડેમનું પાણી કેનાલમાં છોડવામાં આવતું। સ્થાનિક ખેડૂતોની માંગ હતી કે દાંતીવાડા અને તેની આજુબાજુના વિસ્તારમાં પાણીના તળ ઊંડા ગયા છે, જેથી નદીના પટમાં ડેમનું પાણી છોડવામાં આવે। આ મામલે બનાસકાંઠાના સંસદ સભ્ય પરબતભાઈ પટેલ સહિત વિવિધ ધારાસભ્યો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી, જે રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારે બનાસ નદીના પટમાં 600 ક્યુસેક પાણી છોડવાની મંજૂરી આપી છે। આ મંજૂરી મળતા જ ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ ખેડૂત આગેવાનો સાથે મળીને બનાસ નદીના પટમાં દાંતીવાડા ડેમના 600 ક્યુસેક પાણીને છોડ્યું। ઉત્તર ગુજરાતનો મોટામાં મોટો ડેમ કહેવાય એવો દાંતીવાડા ડેમ આજથી 55 વર્ષ પહેલા બન્યો હતો। 55 વર્ષમાં પ્રથમ વખત આ દાંતીવાડા ડેમનું પાણી જ્યારે દરવાજાનું રિપેરિંગ કામ થતું હોય છે અને 11 ફૂટ જેટલું પાણી છોડવામાં આવતું હોય છે, એવો ઇતિહાસમાં 55 વર્ષમાં પ્રથમ વખત બનાવ છે કે પાણી છોડવામાં આવ્યું છે। અને મિત્રો, મહત્ત્વની વાત એ છે, અંદાજે 5,200,000 લીટર ઉપરાંતનું પાણી આ ડેમમાંથી છોડવામાં આવશે અને અંદાજે 20-25 કિલોમીટર ઉપરાંતના ખેડૂતોને આનો લાભ મળશે અને પાણીના તળ ઊંચાવવાના કારણે ખેડૂતોને ખેતીમાં મદદરૂપ થશે। આ જે પાણી છોડ્યું છે ગુજરાત સરકારે, એ બદલ હું ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ ડીસાના ધારાસભ્ય તરીકે, ડીસા તાલુકાના ખેડૂતોના પ્રતિનિધિ તરીકે ખૂબ ખૂબ આભાર માનું છું। બનાસ નદીના પટમાં 600 ક્યુસેક પાણી છોડાતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી। બનાસકાંઠામાં સૌથી મોટો પ્રશ્ન ભૂગર્ભજળનો છે। દિન પ્રતિદિન ભૂગર્ભજળના તળ ઊંડા જતા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા હતા, ત્યારે ઉનાળાના કપરા સમયમાં ડેમનું પાણી નદીના પટમાં છોડાયું છે ત્યારે તેનો સીધો ફાયદો સ્થાનિક ખેડૂતોને થશે અને નદીના તળ ઊંચા આવતા ખેડૂતોની પણ મુશ્કેલી દૂર થઈ જશે। ડીસા તાલુકાના અમારા ઉત્સાહી ધારાસભ્ય શ્રી શશિકાંતભાઈ પંડ્યાએ સરકાર શ્રીમાં રજૂઆત કરી અને જે ફાજલ પાણી 11 ફૂટ દાંતીવાડા ડેમમાં પડ્યું હતું એ ફાજલ પાણી સીધા નહેરમાં નાખી અને ફાજલ જતું હતું તે પાણી આપણા નદીની અંદર બનાસ નદીમાં ઠાલવવામાં આવે છે અને જે જથ્થો 11 ફૂટ છે તે જથ્થો જો બનાસ નદીમાં પૂરેપૂરો ઠાલવવામાં આવશે તો આજુબાજુના 20-25 ગામોને લાભ થવાનો છે। નદીના તળ ઊંચા આવવાના છે, જેમ બોરમાં પણ પાણી ઊંચા આવવાના છે, જે તળ ઊંચા આવવાથી જે મોટરોને ઇલેક્ટ્રિક મોટરો જે પાણી પંપ ખેંચે છે એને તકલીફ પડે છે, તકલીફ નહીં પડવાની, પાણી વધારે ખેંચાવાનું છે, લાઇટ બિલો ઓછા આવવાના છે અને ખેડૂતોને ખૂબ જ ફાયદો થવાનો છે, કેમ કે પાણીના તળ ઊંચા ખૂબ ઊંડા જતા રહ્યા છે અને આનાથી આ પાણી જો પૂરેપૂરું મળશે તો ખેડૂતના તળ ઊંચા આવશે અને ખેડૂતને ખૂબ ફાયદો થવાનો છે। છોડાયેલા પાણીને કારણે ખેડૂતોમાં આનંદ છવાયો છે। સારો વરસાદ થાય અને ફરીથી ડેમ ભરાઈ અને બનાસ નદીમાં પાણી છોડવામાં આવે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે। હરેશ ઠાકોર, નિર્માણ ન્યૂઝ, બનાસકાંઠા।